વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોય સૌરાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે વિવિધ સમાજ દ્વારા પણ પોતાના પ્રશ્નો અને બેઠકને લઈને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. રાજકોટમાં પણ મિત્રો દેવજી ફતેપરાની અધ્યક્ષતામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન 18 તારીખ અને સોમવાર એટલે કે આજના દિવસે યોજાવાનું છે, જેમાં કોળી ઠાકોર સમાજનું રાજકીય શક્તિ પ્રદર્શન જોવા મળશે. આથી સૌરાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સમાજના ભાજપના અગ્રણીઓ હાજર રહેવાના છે. દેવજી ફતેપરાની અધ્યક્ષતામાં સોમવારે ન્યારી ડેમ પાસે આવેલા દુલ્હન પાર્ટી પ્લોટ ખાતે સાંજે 4 વાગ્યે મહાસંમેલન યોજાવાનું છે. શ્રી વેલનાથ ગ્રુપના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સાથે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હાજર રહેવાના છે. સૌરાષ્ટ્રભરના મિત્રો ચોવાળિયા કોળી ઠાકોર સમાજના સંગઠન માટે આ સંમેલન યોજાવાનું છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં શ્રી વેલનાથ ગ્રુપના નેતૃત્વમાં રાજકોટ પછી જિલ્લા મથકોએ પણ સંમેલન બોલાવવાની યોજના છે. રાજકોટમાં યોજાનારા સંમેલનમાં મિત્રો ભાજપના અગ્રણીઓ હાજર રહેવાના છે. રાજકોટમાં મિત્રો અષાઢી બીજે કોળી સમાજ દ્વારા સંત વેલનાથ બાપુની જન્મજયંતિ નિમિત્તે વેલનાથ બાપુની શોભાયાત્રા પણ નીકળી હતી, જેમાં બે ને મોટા નેતાઓ કોળી સમાજના કે જેના વચ્ચે ગજગ્રા હતો, જેના વચ્ચે ડખો હતો, એવા મિત્રો કોળી સમાજના બે નેતા કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા ખુલ્લી જીપમાં એક સાથે જોવા મળ્યા હતા. જે તે સમયે બાવળિયા અને ફતેપરા વચ્ચે સીઆર પાટીલ સાથેની મુલાકાતને લઈને આંતરિક ખટરાક ચરમસીમા પર પહોંચ્યો હતો અને બંને એકબીજા વિરુદ્ધના ઘણા બધા નિવેદનો આપ્યા હતા, પરંતુ શોભાયાત્રામાં બંને સાથે જોવા મળ્યા હતા. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો પણ જોડાયા હતા.